જૂનાગઢ સોમનાથ ફોરટ્રેક હાઈવેના નબળા કામથી માત્ર 2-3 વર્ષમાં નેશનલ હાઈવે પર ગાબડા પડી રહ્યા છે. આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી કંઈ કહેવા તૈયાર નથી. જેતપુર સોમનાથ ફોર ટ્રેક નેશનલ હાઈવે બન્યા તે હજુ થોડો સમય થયો છે ત્યારે ખોખરડા ફાટક નજીક નવા બનેલા પુલ પર મોટું વર્તુળાકાર ગાબડું પડી ગયું છે. આ ઘટનાને પગલે ખેડૂત રક્ષક સમિતિ કેશુદના કન્વીનર તેમજ કોંગ્રેસના યુવા કાર્યકરે નેશનલ હાઈવે ઓથોરિટીનો વિરોધ કર્યો હતો. અહીંયા કણજાથી 1 કિલોમીટર દૂર મધુવંતી નદીની ઉપર જે પુલ આવી રહ્યો છે એ પુલની અંદર મોટો બધી ભૂવો પડી ગયો છે. આ લોકો હાઈવે ઓથોરિટી વાળાએ અહીંયા ડાયવર્ઝન મૂક્યું છે. આ નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવે હોવા છતાં આ પુલને એટલો બધી સમય પણ નથી થયો, છતાં પણ પુલ પણ જર્જરિત છે. અને આ પુલની અંદર અનેક જગ્યાએ ઘણી બધી જગ્યાએ આ રોડની અંદર ઘણી બધી જગ્યાએ ભૂવાઓ છે. અહીંયા આગળ વયા જાવ તો માણેકવાડા પણ છે, એની આગળ સોંદડા પણ છે, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક આ સરકાર આ ખાડા કાન કરી અને ટોલ નાકાવાળા ટોલ પ્લાઝાવાળા ટોલ ટેક્સ ઉગાવી રહ્યા છે. આ સરકારે જ્યારે પણ હાઈવે બનાવ્યો, જ્યારે પણ આ રોડ બનાવ્યો, ત્યારે જૂના પુલનો ઉપયોગ કરી અને આ રોડ એને બનાવી નાખ્યો છે. આની અંદર ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર છે અને જૂના પુલ આ જૂનો પુલ છે વાસ્તવિકતા, અને આને નવો પુલ બતાવી દેવામાં આવ્યો છે. આ સરકાર વહેલી તકે જાગે અને ટોલ નાકાવાળા જલ્દી ટોલ પ્લાઝા ઉઘરાવવાનું બંધ કરી દે. બાકી જો ટોલ ટેક્સ ઉઘરાવવાનું નહીં બને, નહીં બંધ કરે તો મોટા મોટું આંદોલનની અમે લોકો ચીમકી આપીએ છીએ. આજે વંથલી તાલુકાના ગણજા ગામથી આગળ મધવંતીના જે 2 બ્રિજ નેશનલ હાઈવે ઉપર નવા બનેલા છે એમાં 1 બ્રિજમાં જોરદાર ગાબડું પડતા તેને સાઈડમાં જે જૂનો બ્રિજ હતો ત્યાંથી ડાયવર્ઝન આપી અને રસ્તો અત્યારે આ લોકોએ ચાલુ કર્યો છે. અને અત્યારે માણેકવાડિયાના આગળ પણ આવા 2 બ્રિજ છે, જે જૂના બ્રિજ છે અને નવા બનાવી ડ્રાઈવર્ઝન આપી અને કૌભાંડો કરેલા છે. માટે આ જે ટોલ ટેક્સ અત્યારે લેવાય છે, એકદમ ટોલ ટેક્સ અત્યારે લૂંટ ચલાવી રહ્યા છે. આ ટોલ ટેક્સ લઈ જ ન હોય, આ લોકો 20 કિલોમીટરનો રસ્તો બાકી છે, 4-4, 5-5 બ્રિજમાં હતા ડ્રાઈવર્ઝન છેલ્લા 4-4, 5-5 વર્ષ થયા છે, તો આ લોકો કઈ રીતે લઈ શકે? એટલે હું પબ્લિકને અને ટ્રક એસોસિએશનને કહું છું, જાગૃત થાવ અને જૂના બ્રિજો છે એને નવા બનાવી અને આ લોકો જે કૌભાંડ કર્યા છે એ કૌભાંડ સરકાર ફૂતી છે એ સરકારને હું કહું છું, તમે જાગી અને કૌભાંડો ખોલો અને જવાબદારો સામે પગલાં લ્યો. બ્યુરો રિપોર્ટ, લાઇવ ગુજરાત ન્યૂઝ.